કરી હોય તો એ ભૂલનો બદલો આ નરાધમો પરિણીત યુવતી બન્યા પછી પણ પરિણીત થયા પછી પણ એને પરેશાન કરે છે તો આવા લોકો પર કિસ્સા બહાર આવવા જોઈએ આ નરાધમોને સ્થાન ઠેકાણે લાવવાની જરૂર છે અને એટલા માટે તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ ત્રણ મહાનુભાવો જોડાયા છે રુઝાનબેન ખંભાતા જે સામાજિક કાર્યકર છે સોનલબેન જોશી સામાજિક કાર્યકર છે અને પ્રાપ્તિ અજવાલિયા અભિનેત્રી છે રુઝાનબેન શરૂઆત હું આપણાથી કરીશ કહેવાતો સભ્ય સમાજ આપણે ખૂબ મેટ્રો સિટીમાં ફરી રહ્યા છીએ આપણે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ આપણી પાસે મોબાઈલો 4G છે અને 4G નો ઉપયોગ આપણે વિડીયો ક્લિપિંગ અને એને શેર કરવા માટે આપણે કરી રહ્યા છીએ આપણે એવા છીએ કે જે આપણે અમે ભણેલા છીએ હોશિયાર છીએ અમારા માતા પિતા સારા છે એવો દેખાવ કરીએ છીએ અને છતાંય આપણે એવું કામ કરીએ છીએ કે એટલું ગંદુ કામ કરીએ છીએ કે એ આ ગુજરાત અને ભારત દેશ માટે કલંક સમાન થાય છે આવી માનસિકતા ક્યાંથી થઈ છે આપણી અનફોર્ચ્યુનેટલી જે આપણે સ્માર્ટ સિટી ડેવલપિંગ ઇન્ડિયા કહીએ છીએ અત્યારે જ એક થોમસનનો જે બી રિપોર્ટ મારે કોન્ટ્રોવર્સી નથી કરવી અત્યારે એની પણ અત્યારે પહેલા નંબર પર છે કે મોસ્ટ ડેન્જરસ કન્ટ્રી ફોર ઇન્ડિયા ઇન્ડિયા અને આમ પહેલા 2-4 વર્ષ પહેલા 4th નંબર પર હતું પણ જે બી છે અનફોર્ચ્યુનેટલી આ એટલા માટે થઈ રહ્યું છે કે આપણે જે યુથ કહીએ છીએ કે ભાઈ આજનું યુથ છે આપણું ફ્યુચર છે પણ આ યુથ ક્યાં જઈ રહ્યું છે ને કેમ આ જઈ રહ્યું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે જાણકારી કરવાની એવું થયું છે કે આપણે ઇન્ડિયામાં પેટ્રાઇકલ પિતૃત્વવતા સોસાયટી પહેલાથી આવ્યું કે છોકરો કરે સાચું મર્દ કરે સાચું આ જે ઉંમર છે આ જે છોકરાની એજ છે એમાં એ લોકોને બહુ ઈચ્છા થાય છે કે અમે અમારી મર્દાનગી બતાવીએ હવે કઈ રીતે મર્દાનગી બતાવાય તો એ લોકો આજ સુધી એવું શીખ્યા છે કે અમે આવી રીતે છોકરીને હેરાન કરશું તો અમારી મર્દાનગી દેખાશે એવું નથી શીખ્યા કે ભાઈ છોકરીને બચાવવાથી મર્દાનગી દેખાય છે અનફોર્ચ્યુનેટલી એટલે થયું છે શું કે હવે આપણે આ એક એક્ઝામ્પલ આ તો એક એક શું કે એક એક્ઝામ્પલ છે બીજા ઘણા એક્ઝામ્પલ છે જેમાં દીકરીઓને એ લોકોએ દબાવી એ લોકોનું શોષણ કરી એને હેરાન કરી અને એ લોકોનું એક ધેર થિંકિંગ કે અમે છોકરીને શું કે એને એને તબાહ કરી અને એ લોકો વિચારે છે કે અમે મર્દ બનીને અમે હ્યુમેન બનશું અમે અમારા ફ્રેન્ડ્સો આગળ અમારી એમાં વેમ મરાશે એટલે આ જે આખી મેન્ટાલિટી છે એ કેમ આવી ઇમ્પોર્ટન્ટ છે જેમ તમે અત્યારે કહ્યું સાચું કહ્યું કે પેરેન્ટ્સ આજની તારીખમાં પેરેન્ટિંગ બિલકુલ ઝીરો લેવલ પર જઈ રહ્યું છે હવે પેરેન્ટિંગ કહેશે કે ભાઈ અમે સોશિયો ઇકોનોમિક પ્રેશર અમે બધા કમાવા જઈએ આ બધા બહાના છે કારણ કે એટલા માટે બહાના છે કે અગર તમે તમારા જ સંતાનને તમારા દીકરીયા દીકરીને સારું જીવન નહીં આપી શકશો તો એ કમાણી તમારી શું કામની છે હાઈ લાગે એવી કમાણીને એના કરતાં તમારી જેને કે અગર આ એક્ઝામ્પલ લઈએ આ છોકરાઓ છે આઈ એમ શ્યોર એ લોકોના પેરેન્ટ્સનું કલેજું ફાટી ગયું છે કે એ લોકોને શરમ આવી હશે કે એ લોકોના દીકરાઓએ આવું કર્યું પણ એ લોકોને એ ખબર ના પડી જ્યારે આ જ છોકરાઓએ સોશિયલ મીડિયા પર તમે જોતા હશે કેવા કેવા ફોટાઓ પોતાના બી પાર્ટીવાલાના આમ ટેમ ટીંગ ટોંગ કરીને બધા ફોટા મૂક્યા છે ત્યારે પેરેન્ટ્સને બુદ્ધિ ના આવી કે ભાઈ તારા દીકરાને પૂછ કે ભાઈ તું ક્યાં જાય છે શું કરે છે ના કર આટલો કંટ્રોલ તમે તમારા દીકરા પર નથી રાખતા તમે ના રાખતા હો તો તમારે પેરેન્ટ્સ બનવાનો અધિકાર નથી હક નથી તેના કરતા બેટર કરે તમે પેરેન્ટ્સ બનવાનું બંધ કરી દો કારણ કે તમે જે આવા દીકરાઓને જન્મ આપો છો તો બિચારી બીજી દીકરીઓ હેરાન થાય છે આપણો દેશ હેરાન થાય છે